ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ અવર સબ્જેક્ટ ઇઝ વોટર રિસોર્સ મેનેજમેન્ટ એન્ડ અવર ટોપિક ઇઝ મેઝરમેન્ટ ઓફ રેનફોલ આપણે બધા જાણીએ છીએ કે વરસાદ માપવાના સાધનને વૃષ્ટિમાપક કહેવામાં આવે છે એટલે કે રેનગેજ કહેવામાં આવે છે આપણે બે ટાઈપના રેનગેજને અહીંયા ડિસ્કશન કરશું પેલું છે એમાં નોન રેકોર્ડિંગ ટાઈપ રેનગેજ એમાં સાયમન ટાઈપનું આવે છે અને રેકોર્ડિંગ ટાઈપ રેનગેજ તેમાં ત્રણ પ્રકાર આવે છે ટોલન બકેટ ટાઈપ ટિપિંગ બકેટ ટાઈપ અને ફ્લોટ ટાઇપનું રેઇનગેજ તો સૌપ્રથમ આપણે નોન રેકોર્ડિંગ ટાઈપ રેનગેજમાં સાયમન રેઇનગેજની આપણે ચર્ચા કરીશું તો ભારત સરકારનું હવામાન ખાતું એટલે કે મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા આ પ્રકારના રેઇનગેજનો ઉપયોગ કરે છે હવે તેમાં ઇટ કન્જિશન્સ ઓફ સિલિન્ડિકલ વિસલ્સ વન ટ્વેન્ટી સેવન એમ એમ ઇન ડાયામીટર વિથ એ બેઝ ઇન લાર્જ ટુ ટુ વન ટેન એમ ડાયામીટર એટલે કે આવા એન્ડ ગેજમાં એકસો સિત્યાવીસ એમ એટલે કે પાંચ ઇંચ વ્યાસનો એક નાળાકાર પાત્ર હોય છે જેનો પાયો છે એ બસોને દસ એમ એટલે કે આઠ ઇંચ વ્યાસનો હોય છે એટ ઇઝ ટોપ સેક્શન ફનેલ ઇઝ પ્રોવાઈડેડ વિથ અ સર્ક્યુલર બ્રાસ રિમ વિચ ઇઝ વન ટ્વેન્ટી સેવન એમ એમ એક્ઝેક્ટલી so that it can fit into the vessel well this funnel sac is the insert in the neck of the receiving bottle which is 75 to 100 mm high from the base section and the thinner than the cylinder place into it to receiver rainfall એટલે કે ઉપરના ભાગે એકસો સિત્યાવીસ એમ એમ એટલે કે પાંચ ઇંચ અંદરના વ્યાસની પિત્તની રિંગવાળી ફનેલ હોય છે ફનેલનું નારચું છે એ પિંચોતેર એમએમથી સો એમ એમ એટલે કે ત્રણ ઇંચથી ચાર ઇંચ વ્યાસની સીસીમાં ખુલે છે એટલે સીસીમાં પિંચોતેર એમએમથી સો એમ એમ જેટલું વરસાદનું પાણી એકઠું થાય છે એ રિસિવિંગ બોટલ હેઝ અ કેપેસિટી ઓફ હંડ્રેડ એમએમ એન્ડ ડ્યુરિંગ હેવી રેઇનફોલ અમાઉન્ટ ઓફ ધ રેન ઇઝ ફ્રીકવેન્ટલી એક્સિડ સો ધ રેડિંગ શુડ બી મેઝર થ્રી ટુ ફોર ટાઈમ્સ ઇને ડે એટલે કે જ્યારે ભારે વરસાદ હોય ત્યારે દિવસમાં ત્રણથી ચાર વાર પણ રીડિંગ લેવામાં આવે છે અને સામાન્ય રીતે રીડિંગ ભારતીય સમય પ્રમાણે સવારે આઠ વાગે રેકોર્ડ કરવામાં આવે છે હવે આપણે ફિગરમાં જોઈએ તે એમ આ ટાઈપના રેન્ડગેજ સિક્સટી બાય સિક્સટી બાય સિક્સટી ના કોન્ક્રીટ બ્લોક ઉપર ટેકવવામાં આવે છે નરાકાર પાત્રનું મથારો જમીન લેવલથી ત્રણસો ને પાંચ એમ એટલે કે બાર ઇંચ જેટલું ઊંચું રહેવું જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો રેનગે સ્ટેશનની સાઈડ પસંદગી કરતી વખતે પોઈન્ટ થોડાક ધ્યાનમાં રાખવા જોઈએ કે રેનગે છે એ ખુલ્લી જગ્યા ઉપર હોવું જોઈએ રેનગે સ્ટેશનથી કોઈપણ ઓબ્જેક્ટનું અંતર તેની ઊંચાઈના બમણાથી ઓછું ન જોવું જોઈએ એટલે કે કોઈપણ સંજોગોમાં અંતર છે એ ત્રીસ મીટર કરતાં ઓછું ન હોવું જોઈએ રેનગેજ સ્ટેશનની ટેકરી ઉપર અને તેની બાજુએ ન રાખવું જોઈએ અને રેનગેજની આસપાસ કાંટાની વાડ આપણે કરવી જોઈએ તો આ હતું આપણે સાયમન ટાઈપનું રેનગેજ કે જે નોન રેકોર્ડિંગ ટાઈપ રેનગેજમાં સમાવેશ થાય છે હવે રેકોર્ડિંગ ટાઈપના રેનગેજમાં ત્રણ પ્રકાર આવે છે તેમાં આપણે પહેલાં વેઇટિંગ એટલે કે ટોલન બકેટ પ્રકારનું વૃષ્ટિમાપકની આપણે ડિસ્કશન કરશું ઇટ ઇઝ મોસ્ટ કોમન સેલ્ફ રેકોર્ડિંગ રેન ગેજ ઇટ કન્જિસ્ટ ઓફ ધ રિસિવર બકેટ સપોર્ટેડ બાય ધ સ્પ્રિંગ ઓર એ લિવર બેલેન્સ ઓર સમ અધર વેઇટિંગ મિકેનિઝમ એટલે કે આ એક ખૂબ જ કોમન ટાઈપનું સેલ્ફ રેકોર્ડિંગ પ્રકારનું રેનગેજ છે અને ટૂંકા સમયગાળા માટે વરસાદની માપણી કરવા માટે ખૂબ જ વપરાય છે આ પ્રકારના રેનગેજમાં એક રિસિવર ને સ્પ્રિંગ અથવા તો લિવર બેલેન્સ ઉપર ટેકવેલું હોય છે હવે ધ મુમેન્ટ ઓફ ધી બકેટ ડ્યુ ઇટ્સ ઇન્ક્રીસિંગ વેઇટ ઇટ ટ્રાન્સફીટ ટુ ધ પેન વિચ ટ્રેસ રેકોર્ડ ઓર સમ મેકિંગ ઓન એ ક્લોક ડ્રાઇવન ચાર્ટ એટલે બકેટમાં વરસાદનું પાણી ભરાતા તેનું વજન વધે છે અને તે નીચે તરફ આપણે ગતિ કરે છે સરકે છે બકેટની આ ગતિથી આલેખન પેન એટલે કે રેકોર્ડિંગ પેન ઘડિયાળ જેવા યંત્રની મદદથી ફરતા ડ્રમ ઉપર આપને ગ્રાફ પેપર ઉપર આલેખન દોરે છે એટલે આ રીતે આપણે વરસાદની માપણી થાય છે એનું મેઝરમેન્ટ થાય છે વેઇટિંગ બકેટ ટાઈપ રેઇનગેજ ગીવ ધ પ્લોટ ઓફ ધી એકડ ઇન્ક્રીસ રેનફોલ વેલ્યુ અગેન્સ્ટ ધ લેપ્સ ટાઈમ એન્ડ ધ કરવે ઓફ ફોમ ઇટ કોલ માસ કરવે તો આ રીતે રેઇનફોલ વર્સિસ ટાઈમનો જે ગ્રાફ આલેખન લેખન આપણે મળે છે તેને આપણે માસ કરવા તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ છે આપણી પાસે ટિપિંગ બકેટ ટાઈપ રેઇનગેજ ઇટ હેઝ થર્ટી સેન્ટીમીટર ડાયામીટર સાર્પ એજ રિસિવર એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ રિસિવર ઇઝ પ્રોવાઈડે ફનેલ આ પ્રકારના રેઇનગેજમાં ત્રીસ એમએમ વ્યાસવાળું એક રિસિવર હોય છે અને રિસિવરની અંદર ફનેલ અને ટિપિંગ બકેટની જોડી આવેલી હોય છે જે આપણે ફિગરમાં જોઈએ છીએ કે આ ફનેલ છે અને આ છે એ ટ્રિપિંગ બકેટ છે વેન વન બકેટ રિસિવ ઝીરો પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ એમ એમ એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો વન ઇંચ જેટલા વરસાદનું પાણી છે એ આપણે એકઠું થાય ત્યારે એ ઉઠલી પડે છે અને પાણી નીચેની રાખેલી ટાંકીમાં જમા થાય છે જ્યારે ટિપિંગ બકેટ ઉઠલી પડે ત્યારે વિદ્યુત પરિપથ એનો પૂરો થાય છે અને રેકોર્ડિંગ પેન ઘડિયાળ જેવા યંત્રની મદદથી ફરતા ડ્રમ ઉપર આપને ગ્રાફ ઉપર મેઝરમેન્ટ આપે છે એટલે કે વરસાદની નોંધણી થાય છે ત્રીજો પ્રકાર આવે છે ફ્લોર ટાઈપ રેનગેજ એ ફનેલ રિસીવર ધ વોટર વિચ ઇઝ કલેક્ટ ઇન એ રેક્ટેગ્યુલર કન્ટેનર એટલે કે આ પ્રકારના રેનગેજમાં ફનેલ દ્વારા ઝીલેલું પાણી એક લંબચોરસ ટાંકીમાં જમા થાય છે એ ફ્લોટ ઇઝ પ્રોવાઈડેડ એટ ધ બોટમ ઓફ કન્ટેનર એન ધીસ ફ્લોટ રાઇઝિસ એઝ ધ વોટર લેવલ રાઇઝિસ ઇન ધ કન્ટેનર એટલે કે ટાંકીના તળીએ ફ્લોટ આવેલો હોય છે ટાંકીની સાથે એક આપણે જોઈએ તેમ સાઇફોન એટલે કે બકનેરી પણ જોડાયેલી હોય છે ટાંકીનામાં પાણીનું પ્રમાણ વધતા ફ્લોટ છે એ ઉપર ચડે છે જેથી ફ્લોટ દંડના ઉપરના ભાગમાં આવેલી રેકોર્ડિંગ પેન ઘડિયાળ જેવા યંત્રની મદદથી ફરતા ડ્રમ ઉપર આપને ગ્રાફ પેપરમાં આલેખ દોરી આપે છે હવે વેન ધ વોટર રાઇસિસ ધીસ ફ્લોટ રિચિસ ટુ ધ ટોપ ફ્લોટિંગ ઇન ધ વોટર ધેન ધ સાયફન્સ કમ્સ ધસ ઓલ વોટર ઇન ધ બોક્સ ઇઝ ડ્રેન્ડ આઉટ જ્યારે ફ્લોટ ટાંકીના મથાડે અડી જાય ત્યારે સાયફન એટલે કે બકનરી ચાલુ થાય છે અને ટાંકીમાંથી બધું પાણી બહાર આવી જાય છે ધીસ રેઇનગેજ ઇઝ એડોપ્ટઝ અ સ્ટાન્ડર્ડ રેકોર્ડિંગ રેઇનગેજ ઇન ઇન્ડિયા તો આપણે આ ત્રણેય પ્રકારની વાત કરી રેકોર્ડિંગ ટાઈપ રેનગેજ કે જેમાં પ્રથમ આપણે ટોલન બકેટ પ્રકારના વૃષ્ટિમાપકની બીજું ટિપિંગ બકેટનું અને ત્રીજું ફ્લોટ પ્રકારના વૃષ્ટિમાપકની વાત કરી નેક્સ્ટ પોઈન્ટ છે આપણો એડવાન્ટેજીસ ઓફ ધી રેકોર્ડિંગ ટાઇપ રેઇનગેજ એટલે કે એના ફાયદાઓ શું રેકોર્ડિંગ ટાઈપ રેઇનગેજના ફાયદાઓ શું તેમાં પહેલો પોઈન્ટ આવે છે હ્યુમન એરર્સ આર એલિમિનેટેડ એટલે કે માણસને લીધે આવતી ત્રુટી આપણે નિવારી શકાય છે સુટેબલ ફોર ફાર પ્લેસ એટલે કે ખૂબ જ દૂરની જગ્યાએ પણ આપણે મૂકી શકીએ છીએ ઓટોમેટિક ધ રેનફોલ ફોલ ઇઝ મેઝર સો નો નીડ ઓફ એની પર્સન એટલે કે વરસાદની આપમેળે નોંધાય છે એટલે વરસાદ માપવા માણસની જરૂર હતી નથી ઇન્ટેન્સિટી ઓફ ધી રેનફોલ એટ એની ટાઈમ અઝ વેલ એઝ ટોટલ રેનફોલ હવે આપણે નોન રેકોર્ડિંગ ટાઈપમાં રેઇનગેજમાં કોઈ ચોક્કસ સમયગાળા પૂરતો જ આપણે વરસાદ માપે છે જ્યારે રેકોર્ડિંગ ટાઈપના રેઇનગેજમાં કુલ વરસાદની સાથે વરસાદની તીવ્રતા બંને આપણે મેળવી શકીએ છીએ કેપેસિટી ઓફ સદ ગેજિસ ઇઝ લાર્જ આ ટાઈપના રેનગેજ એટલે વૃષ્ટિમાકો ની કેપેસિટી ખૂબ જ વધારે હોય છે ટાઈમ ઇન્ટરવલ આર ઓલસો રેકોર્ડેડ એટલે કે ટાઈમ ઇન્ટરવલ પણ આપણે રેકોર્ડ કરી શકીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ છે એ ડિસએડવાન્ટેજ ઓફ ધી રેકોર્ડિંગ રેન ગેજ એટલે કે એના ગેરફાયદા શું તો હાઈ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ એટલે કે શરૂઆતનો ખર્ચો છે એ ખૂબ જ વધારે આવે છે તે ખર્ચાળ છે નેક્સ્ટ છે એ રેકોર્ડિંગ ઓફ ધી રેનફોલ વેન ધ ફોલ્ટ ઇન ધ ગેઝ અરાઈસ મિકેનિકલ ઓર electrical till ફોલ્ટ આર કરેક્ટેડ એટલે કે યાંત્રિક કે વિદ્યુત ટાઈપની કોઈ જાતની ખામી ઉત્પન્ન થાય અને જ્યાં ખામી આપણે સુધારવામાં ન આવે ત્યાં સુધી આપણે રેનફોલને રેકોર્ડ કરી શકતા નથી તો આ બે એના ડિસએડવાન્ટેજ છે તો આજના આપણે લેક્ચરમાં રેકોર્ડિંગ નોન રેકોર્ડિંગ ટાઈપ રેનગેજ તેના ફાયદા અને ગેરફાયદા ઉપર ચર્ચા કરી થેન્ક યુ સ્ટુડન્ટ્સ